Swami Narayan, Swami Narayan.
બીજો પુરુષ એટલે તમારી સામે જે હોય એની સાથે તમે જયારે વાત કરો
ત્યારે તમે તું બોલો છો, તમે બોલો છો, જયારે તમારી નજરો સામે ના હોય, દૂર હોય, ત્યારે તે શબ્દ વાપરીએ. જ્ઞાન જે છે, જ્ઞાન એ તમને ભગવાનના આકારની સમજણ આપે, પણ અનુભૂતિ ના કરાવે. અનુભૂતિ કરવી હોય તો ભક્તિમાં જવું પડે, જ્ઞાનમાં ના જવાય. જ્ઞાનમાંથી સમજીને ભક્તિમાં તમે પ્રવેશ કરો તો ભગવાનના આકારનું અનુસંધાન, એનું જે સુખ, જે સ્વરૂપનું જે આનંદ, એ તમને એની અંદરથી પ્રાપ્ત થાય. એટલે જયારે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, કે કોઈ પણ ભગવાન સામે ક્રિયા કરીએ, આપણે તેમાં નજર હોય, તુમાં નહીં. તમે જોજો, ભગવાન આકાશમાં બેઠો, એટલે આકાશમાં કઈ બધે બેઠો છે, પણ ડિસ્ટન્સ ની વાત કરીએ આપણે. ભગવાન ની વાત આવે એટલે બહુ દૂર, અક્ષરધામ ની વાત આવે એટલે બહુ દૂર. અક્ષરધામ એટલે શું? તો કે જ્યાં ભગવાનની મૂર્તિનું મધ્ય, એને અક્ષરધામ કહેવાય. મૂર્તિનું મધ્ય એટલે શું? તો કે જ્યાં મૂર્તિની અંદર ભગવાન બેસે, અને એવી રીતના તમારો જે દેહ, એની અંદર જયારે ભગવાનના આકારનું અનુસંધાન થાય, ભગવાનના સ્વરૂપનું ધ્યાન થાય, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય, તો તમારો દેહ પણ અક્ષરધામ તુલ્ય બને. એ ડિસ્ટન્સ ની વાત નથી, પણ ડિસ્ટન્સ ક્યાં આવ્યું? તો કે આગામાં ભક્તિનો અંશ પડ્યો નથી. એટલે આ જે પદ, એની પહેલી લાઈન, એની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મુખ જોઈ મન રહ્યું મોહી, સહજાનંદ તારું. તો તારું આવ્યું, તારું એટલે સામે જે છે. આપણે વાત કરીએ ભાઈ તારે કેમનું છે, તો એ વ્યક્તિ તમારી સામે હોય તો તમે કહો તારું, તે બોલો જે તમારાથી દૂર છે. જયારે ભગવાન, એની જયારે આપણે પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ, એની ભક્તિનું કઈ પદ બોલીએ, તો ભગવાન તમારી સાથે છે, તમારી સામે છે, તમારી નજીક છે, એવી એક ભાવના પહેલા પહેલી આવી જોઈએ. ત્યાર પછી તમે જે ભજન કરો, ભક્તિ કરો, એનું સીડ એ ભજન ની અંદર પડે. આ નિષ્ફળ સ્વામી છે, એ જે જ્ઞાન ની વાત મેં કીધી છે, વેદ ઉપનિષદ માં કીધું, એક સતત એ બધાને જોવે છે, એ સ કીધો, તે નિષ્ફળાનંદ સ્વામી તું કયા. પ્રેમાનંદ સ્વામી એક સ્ટેપ આગળ જાય, એ અંદર જતા રહે એની અંદર, કે તેરા મેરા જીયરા એ પ્યારે, તેરા મેરા જીયરા એ. પ્રેમાનંદ સ્વામી એટલે સુધી ગયા કે તારો ને મારો જીયરો, એટલે જીવ એક થયો. કઈ રીતે થયો? કે તું જો રહત મેરે જીય મે જૈસે કાચ મે કંચન રે. જેમ કાચ હોય, કાચ એની અંદર સોનાનો રસ એ કોઈ જડી દે, પછી એની એક ડિઝાઇન અંદર પડી જાય, પછી કાચના પીસ કરો તો એ છૂટો પડશે નહીં, કાચની અંદર ફિક્સ થઈ ગયો. એમ ભગવાનનો જે આકાર એ મારા જીવની અંદર જડે ગયો. એ નિષ્ફળાનંદ સ્વામી જે સ્ટેપ આગળ ગયા, એને કે તેરા મેરા જીયરા, બહુ આગળની વાત છે, અહીંયા આગળ આપણે જવું નથી, આ તો વાત સમજાવું છું. ઉપનિષદ એની અંદર ભક્તિની વાત આવી, ભક્તિ આવે એટલે બીજો પુરુષ એક વચન થાય, પછી જયારે એની અંદર ભગવાનના નિશ્ચયનું, ઉપાસનાનું દ્રઢતા થાય, ત્યારે એ ભગવાનના વિશે એકાત્મ ભાવ થઈ જાય, ભગવાનના આકારના વિશે એક બુદ્ધિ થઈ જાય, ભગવાનના આકારના વિશે. તો એ બહુ આગળની વાત છે, પણ આ જે આપણે તું સુધી રહીએ, ભગવાનની સાથે, ભગવાનની જોડે જયારે ધૂન કરીએ, કીર્તન કરીએ, તો ભગવાન આપણી નજીક છે એવો જો ભાવ આવે, તો આખી વાત તમારી કરી જાય. દૂર જેવો છે ને, એટલે ગામની ત્યાં કરી દીધા. એમ ભગવાન જે છે આપણી નજીક જયારે આવે, ત્યારે પહેલો પહેલો આપણા વર્તન ની અંદર ફેર પડવાનો, વર્તન તું આવે એટલે. પછી જયારે અંદર જાય આકાર, તેરા મેરા જીયરા એક ઉપર જયારે વાત જાય, ત્યારે અંતકરણ ની અંદર ભીખો, બીજો ભીખો ના ચાલે, એની અંદર ભગવાન ના કારણ કરે. જેમ જીવબા, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, એમના અંતકરણ ની અંદર ભગવાનનું એકાત્મપણ થયું, એને ભગવાન સિવાય બીજા ગાઢ કર્યા નહીં. આપણે જેવા પગે તેવું કહીએ છીએ, ભગવાન સિવાય બીજા ભેગા ચાલુ થશે, આપણે રેડી હોય બધા, બરોબર રહેશે, એટલે અડધો કલાક, પોણો કલાક એવો સાયલન્ટ થઈને કથા વાપરશે, કોન્સન્ટ્રેશન થી વાપરશે. જેવા પગે તેવું કરે, કેટલા સાત આઠ નવ દસ છે ને, એ પગે તેવું કરે એટલે ખરા, ધીરે 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 એનો પારો
નીચે ઉતરવા માંડ્યા. કેમ? કે ડિસ્ટન્સ પકડાવવા માંડ્યું. ભગવાન થી આપણે દૂર ગયા એટલે ભગવાનની જયારે સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, ત્યારે પરમાત્માની ભાવ દશા કઈ? કે ભગવાન આપણી સન્મુખ છે અને આપણે કઈ બોલીએ છીએ, એ જયારે ભાવ દશા આવે ને પછી કીર્તન બોલાય તેની આખી વાત હરી જશે. એટલે આ કીર્તન બોલવાની ટેકનિક બતાવું છું. પેલી ગાઈડ કહેતો ને ગાઈડ, એ આ ગાઈડ છે. ભગવાન કે છે કે મુખ જોઈ મન રજુ મોહી સહજાનંદ તારું, તારું શબ્દ વાપર્યો. મુખ જોઈ મન રજુ મોહી, ભગવાન ના આકાર સાથે નો એક સંવાદ છે. કીર્તન બોલી જવાનું નથી ભાઈ, કીર્તન એટલે બ્રિજ છે. બ્રિજ જેમ પુલ હોય, બે છેડા ને ભેગા કરે એનું નામ પુલ કહેવાય. આ બાજુ નો છેડો ને આ બાજુ નો છેડો, એક છેડે ભગવાન છે, એક છેડે આપણો આત્મા છે, એ બેને જે કનેક્શન કરે એ કીર્તન એટલે બ્રિજ કહેવાય. શ્રીજી મહારાજ અને આપણને જોડનારી કોઈ વસ્તુ એને બ્રિજ કહેવાય. તો આ પહેલી લાઈન એ બહુ સમજવા જેવી લાઈન છે. પાંચ લાઈન માં આપવાની છે પણ એની અંદર બહુ ઊંડું તત્વ મૂકેલું છે સામે. પેલા પેલો મુખ જોઈ રહ્યું મન મોહી, એક જોવાની વાત આવી અને એક મોહવાની, મોહ થવાની વાત આવી. બે વસ્તુ આવી. જોવાની જે વાત છે ત્યાં ઇન્દ્રિયોને સંબંધ છે, અને જયારે મનમાં મોહ થઈ જાય ભગવાન વિશે ત્યારે એમાં અંતઃકરણ આવે. આ બે વસ્તુનું ફોકસિંગ આ પદની અંદર જરૂર. આપણને જયારે ભગવાન નું દર્શન કરીએ, દર્શન કરીએ આપણે, કોઈ દિવસ મોહ થયા આપણું મન મોહાઈ ગયું, પછી દસ નહીં તમને કશું ગમે એવું થયું, બધા કોઈ દાડો નહીં થયો, દર્શન બહુ કર્યું. આપણે દર્શન કર્યા બધા રામ અડધો કરવા તો આવે છે અંતર, પણ એમાં ગેલ્ટિલેશન કરી ના આવ્યો હોય. પાંચ જન મંગલા ના બીજા પાંચ ઉતારના બધું ભાગ પાડી ના આવ્યો હોય, બધું ફોરફીટ કરી ઉપડે ગેરથી પાસે. એટલે મન જે છે એ મોહ કેમ નથી પામતું ભગવાનના સ્વરૂપ ની અંદર? તો કે મનની અંદર બીજી કેટલી બધી વસ્તુ પડી, તો મનની અંદર મોહ ક્યારે થાય? તો કે જ્યારે મહિમા સમજાય ત્યારે મોહ થાય. કોઈ બી વસ્તુ આવે, બહુ સરળ વાત કરું કે મોહ જે છે, કોઈ પણ વસ્તુ મોહ ક્યારે થાય? કે એની અંદર કઈ વિશિષ્ટતા દેખાય તો એની અંદર મોહ થાય, બાકી મોહ ના થાય. 500 ની નોટ ની મોહ થયો નહીં, રજત ની ડાયરી થયો. રજત ની ડાયરી ફર્સ્ટ ક્લાસ કડકડતી હોય મૂકી દઈશ. કેમ કે એને બહાર લઈને માર્કેટમાં ઉભારો 100 ગ્રામ ભજીયા નહીં આવવાનું. કેમ કે એની વેલ્યુ નથી, એની પસ્તી થવાની, એ તમને ખબર છે. પણ નોટ ની પસ્તી થાય? નોટ ની પસ્તી થતી નથી. કેમ? કઈ એવી ચેતન વસ્તુ, કઈ એવી પાવર વાળી વસ્તુ એનો એને સંબંધ છે. એવું અંદર ફિટ થયું આપણા માઇન્ડ ની અંદર કે આ લાલ કેવા કલર ની છે? ઓરેન્જ કલર ની આવે છે ને, લીલા કલર ની આવે છે, ઓરેન્જ કલર ની આવે. એ નોટ માં બધા આદમી રાખે તપ્યો મૂકી, બીજી ગમે એટલી સારી હોય એને કોઈ સંગત તો બે જો બાય પ્રોડક્ટ બની ઘાસ ની છે ને, બાય પ્રોડક્ટ બ્રજર ની ડાયરી એમાંથી બની અને નોટ પણ એમાંથી બની. પણ પેલી જે કરન્સી જે છે એને કઈ પાવર, ગવર્નમેન્ટ નો પાવર, એની સાઇન, એનો એને સંબંધ છે. એમ આકાર માત્ર પંચભૂત માંથી ઉત્પન્ન થયા, આકાર માત્ર પંચભૂત માંથી ઉત્પન્ન થાય. પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેલ એમાંથી જ ઉત્પન્ન થાય. અને ભગવાન નો આકાર પણ એમાંથી થયો. ભગવાન કઈ જુદા નથી આવ્યા, પણ જેમ પેલું ઘાસ ની અંદર થી બે વસ્તુ ઉત્પન્ન થઈ, પણ પેલી વસ્તુ ને સરકાર નો સંબંધ છે. એમ ભગવાન નો જે આકાર એ સનાતન છે, એની પસ્તી થાય નહીં. પેલી બધી વસ્તુ ની પસ્તી થાય, પણ પસ્તી થતી એ સદા નિત્ય છે, સદા સુખરૂપ છે, સદા આનંદમય. એવો જયારે મનની અંદર મહિમા સમજાય તો આપણને મોહ થાય. મોહ થતો નથી તો જુઓ તમે મોહ કેમ નહીં થતો? તો કે આ મહિમા આપણને છે એટલો સમજાયો. નહીં તો કેટલી બધી વાત સાંભળી આપણે સત્સંગ ની અંદર, કેટલી કથા સાંભળી નાખી, કેટલા વચનામૃત વાંચી નાખ્યા, કેટલા જન્મંગલ ના પાઠ કર્યા, પણ કોઈને એમ મોહ થયો કે કોઈનો વડતાલ જઈ ગયો? કોઈને થયો? ચાલો કોઈને કોઈનો આવ્યો નથી. આપણે ચાલતા હોય બધી ફાયદો આવે એટલે,
પણ થતો નથી. હવે સત્સંગમાં કેટલા બધા ગયા છે, કેટલા બધા સમયમાં ગયા, કેટલા બધી ઝેર ભજન કરીએ છે, પણ એક મહિમાની વાત એ આપણામાં સ્થિર થઈ. બધું જાણે બધા પણ કે આ બધું ભાઈ મૂકી જવાનું, આ નાટક કોઈ આપણી જોડે આવવાનું નથી, આ બધી વસ્તુ આપણને ઉપદેશ કરી દેવા. પણ જયારે વાત આવે મહિમાની તો આપણે એ વસ્તુને છોડવા માટે તૈયાર નથી. કેમ કે આપણા મનની અંદર જે મોહ જે છે એ મોહ ગયો. આપણે સાફ સુથરા મંદિરમાં જઈએ, સત્સંગ કરીએ, ત્યાં બધું જ્ઞાન વાર્તા પણ સાંભળીએ, પણ અંદર એક અર્થ બધું પાડેલું હોય. કયું? આ બધી તો વાત સાચી, પણ આપણે તો આપણો વ્યવહાર કરવાનો. એક અંદર આપણું બકેટ મૂકેલું જ હોય કે એક બી વસ્તુ પેલી વસ્તુ ના આવવા દેતી નથી, અંદર એન્ટ્રી ના પડવા દેતા હોય. નહીં તો બધાને ખબર છે, સારું હોય અહીંયા જે વર્તાર ભગવાન મન ના થાય. હું કઈ થી બહાર જઈશ એટલે આવવાનું મન નહીં થાય. ભગવાનની મૂર્તિ એનો પ્રભાવ હોય, એની લીલા સ્થાન નો પ્રભાવ હોય, એનો જ આપણા ઉપર અસર થાય. ગણિતમાં સરસ ડાયો થઈ જાય, એવો સરસ વિચાર કરે, પણ બે મહિના રહેવાની વાત કરે એવી વાત કરે. અહીં જે શાંતિ છે, એવી ઠંડક છે, ઠંડકમાં રહેવાય નહીં. પાછું કહ્યું કે ભગવાનના સ્વરૂપનો મોહ થયો નથી. એટલે મોહની દિશા બદલવાની વાત કરે છે. મોહની દિશા, મોહ તો તમામ છે, આપણે જન્મ્યા ત્યાંથી આપણે મોહ ચાલુ થઈ જવાનો, પણ મોહની ડિરેક્શન જયારે બદલાય ત્યારે આપણને ભગવાનના સ્વરૂપની અંદર પ્રેમ થાય. નિષ્કુળાનંદ સ્વામી એનો આ પદ જયારે ભગવાનના સ્વરૂપનો મહિમા સમજાય. સમજવામાં પાછી ગ્રેડ છે, સમજણ કેટલી આવી, અહીંથી આ ડબડામથી આવી ત્યાં સુધી ચાલે, આ કાનની અંદર બેઠો ત્યાં સુધી આવે, પછી આગળ મનની અંદર કોઈ દાડો ફીકો આવે ત્યારે ભગવાનના ધામમાં સુખ છે એવું કશે નહીં, ભગવાનના ધામનું સુખ બહુ અવિનાશી છે, અચળ છે, એવું કઈ વાત પડી હોય કથાથી મનની અંદર જાય. પણ બુદ્ધિ જે છે એ કરપ્ટેડ, બુદ્ધિની જે વાત આવી તે બધાનું કરપ્શન. આપણા નિશ્ચય, આપણું ભજન કોઈ દિવસ બુદ્ધિમાં થયું નથી. બુદ્ધિમાં જયારે ભજન થાય, બુદ્ધિમાં જયારે નિશ્ચય થાય, બુદ્ધિમાં જયારે મહિમાની દ્રઢતા થાય, તો આપણું ધરી કોઈ દિવસ બીજી બાજુ જશે નહીં. જેમ આપણી બુદ્ધિની અંદર એક વાત સ્પીક કરી કઈ કે 500 ની ધપ્પી હોય આપણો વ્યવહાર સારો ચાલે, આપણે ગાડી લાવી હોય આવે, આપણે ફેસિલિટી લાવી હોય તો એની અંદર બધું આવે. હવે એ બુદ્ધિની અંદર નિશ્ચય પડ્યો એટલે સવાર પડે એટલે એમાં અડધા અડધી પૂજા કરે ગગડા ઉપડી જાય છે. અનુવર્તે બુદ્ધિ ની અંદર થાય તો એમ બ્રહ્માનંદ સ્વામી એની બુદ્ધિ ની અંદર નિશ્ચય થયો તો એને રાજઘરાનામાં જતા હતા, એને જ્યાં જાય તેને બાવા બોલાય, એને કેટલા દાસ દાસી હતા, રસાલા લઈને ફરતા હતા. પણ બુદ્ધિમાં જયારે સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચયનું બીજ પડ્યું ત્યારે એને છોડી દીધું. પછી એને એમ કીધું કે મેં ભૂપન મેં ક્યાં રાખું, મેરા દિલ લુભા ના આવી, એટલે ગાડા પણ નહીં કહેવાય. પણ એને ખબર પડી કે આ જે છે ભગવાન નો આકાર એમાં જે સુખ છે એવું સુખ 14 યોગના સુખની આગળ કેટલું અનંત ગણું સુખ કે ભગવાનના સ્વરૂપની અંદર સુખ છે. આવો એક મહિમા એની જ્યારે દ્રઢતા થાય ત્યારે આપણને ભગવાનના સ્વરૂપમાં હેત થાય. મેં ના મોહ કેમ નથી થતો થઈ જવો બેન, કેટલા વર્ષ થાય બધા 25 વર્ષની ઉપરની આઈટમો છે બધી,
પણ કોઈને એક મહિનો રહેવા મળતા હોય એવું મારા રેકોર્ડમાં આવ્યું હજુ નથી આવ્યું. એક મહિનો સતત રહેવું આવ્યું હોય અહીં તો લૂંટે તો જવાનું નથી ને, એક મહિનો તમે આવો તમારું લૂંટી જશે ઘેરથી કોઈ. પણ ના, કેમ કે બુદ્ધિ ની અંદર નિશ્ચય થયો નથી. એટલે મહિમા જે છે એનો જે એલિમેન્ટ એની એક બહુ મોટી ખોટ થઈ. એટલે ભગવાનના સ્વરૂપ ની અંદર આપણે મોહ થતો, બીજે બધે મોહ થયો, બધે મોહ થઈ જાય. આપણે એક આપણું બેઠું આવે છોકરા ને છોકરો, એની અંદર મોહ ચાલુ, એની અંદર મોહ થયો, એને ટાઈપર ટાઈપ પેલો આખો ભાગ થઈ જાય. હવે નહીં લેવા દેવાનો, પણ એ મોહ થયો એટલે એની અંદર બીજી ઇન્દ્રિયો જે છે એની અંદર એની પ્રોસેસ ચાલુ થઈ જાય. એટલે શ્રીજી મહારાજે પંચાળા નું પહેલું રચનામૃત એની અંદર એક વાત બતાડી મહારાજે. એમાં બધી વસ્તુની વ્યાખ્યા કરી મહારાજ. બહુ સરસ એની અંદર આપણે તો એક પકડો જ ઉઠાવવાનો છે એની અંદરથી. પણ વચનામૃત તો બહુ મોટું છે વચનામૃત. પણ માણસને આ પંચભૂતમાંથી ઉકેલીને આત્માના તત્વ પર લઈ જાય, આત્માના તત્વ પરથી એને પરમાત્માના તત્વ પર લઈ જનારું આ પંચાળાનું પહેલું વચનામૃત છે. સર લાંબું છે પણ વાંધું છે દરેક ખરી ભગત ને જયારે આગળ ચાલવું છે. પણ એટીકેટી વાળે વાંધો ને, એટીકેટી પેલા તો કીપતા એટીકેટી વાળો હોય ને આ વખતે ના પાતું ફરી વાર જોયું જશે એમ. પણ આજે વાત કરવાની કઈ છે કે સુખ એ ભગવાન ના સ્વરૂપ માં જયારે મનાય એ મહિમાની દ્રઢતા થાય તો જ આપણને ભગવાનના સ્વરૂપના અંદર મોહ થાય. મોહ કરવાની વાત બતાવી. મોહ કરવાનું તમે શીખવા જવાનું એ તો આપણે અનાથી કાળથી ચલી આવી છે. મોહ શીખવા જવું પડે કોઈને. આ બધું સંસારની અંદર જે બધું ચક્ર ચાલે એની યુનિવર્સિટી કોઈ ગયો, કોઈ બી યુનિવર્સિટી ભણવા નહીં જતો. આની અંદર તમે બે વાત સમજાવો ને બે આવડે. પણ સંસાર નો સમજાવો કોઈ પ્રોફેસર આવ્યો તો પણ માં ગયો લગ્ન થયું છોકરા થયા પૂછે મોટું કર્યું કોઈ એની યુનિવર્સિટી આપણે જોઈ એ બધું ઓટોમેટિક ચાલે છે. તો અનુ કઈ નહીં, અનુ તમે તારા મારા છોકરાને કહેજો તો પેલું બધું પણ કહેવાય. પણ એ આપણે એની તરફ આટલો કોઈ આઈક્યુ બંધાતો નથી. તો પંચાણાનું પહેલું વચનામૃત એમાં મહારાજે વાત કીધી, બહુ સરસ લોજિક થી વાત કરી મહારાજે કે જેમ કોડી કરતા પૈસામાં વધુ મારે કોડી હોય કોડી કોડી રમે એના કરતા પૈસામાં વધુ માર છે અને તેની રૂપિયામાં વધુ માર છે. પૈસો આવ્યો એટલે રૂપિયા મેગ્નિટ્યુડ બદલાય છે તેથી રૂપિયામાં વધુ માર છે. તેથી સોનામાં વધુ માર છે, સોના મરાય એટલે રૂપિયો ડલ થઈ જાય એ સોના મરા કરે. તેથી ચિંતામણીમાં વધુ માર છે, જો સોના મરાય પછી એને આગળ ચિંતામણી, ચિંતામણી એટલે જે ચિંતવે એને પ્રાપ્ત થાય એ ચિંતામણીમાં વધુ માન છે. તેમ જ્યાં જ્યાં પંચ વિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. જો અને કોડી જીવ થાય ભગવાન કોડી કોડી પૈસો રૂપિયો સુનામર અને ચિંતામણી આ પાંચ વસ્તુ બતાવી. આ પાંચ ભેદ બતાવ્યા. આ વચનામૃત ની અંદર ભગવાને જે કીધું એ તો એક દાખલો આપ્યો કે કોડી પૈસો રૂપિયો સોનામો અને ચિંતામણી આ પાંચ વસ્તુની એક હાયરાર્કી બતાડી. જેમ જેમ આગળ જાય એનો વસ્તુ વધતી જાય, આગળ જાય એમ એની વસ્તુ નો કિંમત વધતી જાય. એને આપણે કઈ રીતે સમજવાનું તો દાખલો આપ્યો. પણ આપણે એને સમજવું હોય તો શું, તો કે કોડી જે છે જગતના જે પદાર્થ એ કોડી. જેમ પેલા કોડી રમે ખરા થોડી વાર નાખે ખરા એનાથી 100 ગ્રામ ગોટા એના વાળા ખાલી રમત રમો તમે આમાં કરી રમે ખરા એ આનંદ લૂટવાનો એમાંથી કશું આવે એમ કોડી માંથી કશું આવે નહીં. એમ જગતના પદાર્થ
જગત ની પ્લેન ઉપર તમે જે જે ટ્રાન્ઝેક્શન કર્યું કોની નમો અવતાર સિદ્ધ જ રાખો. પણ એમાંથી કશું આવવાનું બ્રહ્માનું કરવું એમાં આનંદ આવે, એને આનંદ આવે, પણ એમાંથી કશું આવવાનું નથી એ કોની કહેવાય. પછી પૈસો સેટ આગળ ગયો, જ્યાં પેલા પ્રાથમિક સ્ટેજ ઉપર હોય પશુ પશુ અવસ્થાની અંદર પશુ જેમ થાય પીવે અને ઊંઘી જાય અને વિષય ભોગવે એ અવસ્થાની અંદર જીવ રહેતો હોય. પછી એને સત્સંગ થયો, સત્પુરુષ નો યોગ થયો, તો એ સત્પુરુષ આવ્યા સત્સંગ આવ્યા એ પૈસાની જગ્યાએ પૈસો આવ્યો એટલે એની વેલ્યુ થઈ, એ કોળીથી આગળ ગઈ એની વેલ્યુ વધી. પછી શું આવ્યું તો એને રૂપિયો એટલે શાસ્ત્ર નું જ્ઞાન થયું. પહેલી પરિસ્થિત હતી પાણીમાં, એમાં પછી એન્ટ્રી પડી નથી એટલે સત્સંગ થયો, સત્પુરુષ નો યોગ થયો એટલે થોડોક પૈસા વાળો થયો. પછી શું થયું એને જ્ઞાન થયું, એટલે જ્ઞાન થયું એ રૂપિયા આવ્યા. રૂપિયા ની અંદર જેમ રૂપિયા વાળા થાય એટલે થોડુંક એનું પ્રેસ્ટીજ વધતી જાય. શાસ્ત્રો નું એને જ્ઞાન થયું, પછી મંત્ર નો યોગ થયો, મંત્ર જાપ કર્યો, મંત્ર થી એની અંદર એનર્જી આવી, મંત્ર થી એની અંદર એક તાકાત આવી, તો એ સોનામણ ની જગ્યાએ આવી, એ સોનામણ મંત્ર. પછી છેલ્લે આવી મૂર્તિ, ચિંતામણી, ચિંતામણી ની જે સ્થિતિ આવી એટલે જગત ના બધા. પછી સત્પુરુષ નો યોગ, પછી જ્ઞાન, પછી ભક્તિ એટલે મંત્ર જાપ, અને પછી મૂર્તિ નું ધ્યાન. આ છેલ્લે જયારે આવ્યો ત્યારે એને ચિંતામણી ના લેવલે માણસ પહોંચ્યો. કારણ શરૂઆત ક્યાંથી થઈ તો કોળી હતી, બધા કોળી ક્રમે જોઈએ પણ અડધા કોળીમાં જ પરવાગી ગયા, કોળીમાંથી ક્યારે બહાર નીકળ્યો એ ખબર પડતી નથી, એટલે ક્યારે છૂટવું એ પણ ખબર પડતી નથી. એક સાયન્ટિસ્ટ હતો, એને એક પ્રયોગ કર્યો, એટલે પાણી લીધું, પાણી પાણી ની અંદર પાણી લીધું ને એની અંદર એને નીચે સળગાવ્યું નાનો સ્ટવ, એટલે પાણી ધીરે ધીરે એને ગરમ કર્યું, પછી હસેકું પાણી થયું, પછી એની અંદર દેડકો નાખ્યો, એ પાણી ની અંદર એને દેડકો નાખ્યો, દેડકો અંદર દેડકા પાણી ગરમ થઈ જાય, દેડકો પાણી જો ગાઢો થઈ જાય, દેડકા પાણી ની અંદર નાખ્યો ધીરે ધીરે એને અંદર સારું લાગવા માંડ્યું. પછી એને ધીરે ધીરે ટેમ્પરેચર ઓછું લેવા પડે, પેલો હસી પડતો એટલે તો ટેસ્ટ કર્યો, ધીરે ધીરે ઉપર લેવા પડે, પણ દેડકા જે છે એ પેલું જે પાણી નું ટેમ્પરેચર છે એને ધીરે 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 ભાઈબંધી કરવા માંડ્યો, એ પાણી નું ટેમ્પરેચર થોડું વધ્યું તો એને મજા થાય, હજુ સાહેબ વધ્યું પણ મજા આવે, પછી ધીરે 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 પાણી ઉકળ્યું એટલે દેડકો ફાટી ગયો. ત્યાં સુધી ઉકળ્યું ત્યાં સુધી એને ક્યારે કરી, પણ જે પાણી ઉકળ્યું એ પહેલા જેને છલંગ ના દીધી હોય તો દેડકા ભાઈ ફાટે નહીં, દેડકા ની જગ્યા આપણે જીવ સમજ્યા ભાઈ, એટલે એનું પાણી છે આ વ્યવહાર એ પાણી છે, ટેમ્પરેચર કયું આ બધી કોડીઓ એ ધીરે ધીરે ટેમ્પરેચર આવ્યું, કઈ ટેમ્પરેચર આવ્યું જન્મ્યો, પછી છે ટૂટડિયા કાંટો થયો મોટો થયો ભણવા ગયો એ ટેમ્પરેચર વધ્યું, આપણે ભાઈબંધી જ કરી, પછી રમવા માં ગયો હુંબો ચલો હજુ વાર નથી, પછી થોડીક વાર થાય એટલે કોલેજ માં ગયો આગળ ચાલો ટ્યુશન કરો, પછી આગળ ચાલો પરણ્યા, હજે ટેમ્પરેચર વધુ ધીરે 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 તો ભાઈ તો એ વધે છે, તો એને કે આપણે શું વધવા આવ્યો, હજુ તો આગળ છે ને ઘણું બધું એટલે સમજી જશે પાછળ હિસાબ સમજી લઈશું. પણ એક ટાઈમ એવો આવ્યો, ક્લાઇમેક્સ આવ્યો જયારે પાણીનો, જયારે વોટર બોઇલિંગ થવા માંડ્યું ઉકળવા માંડ્યું, તો એ જો દેડકાએ છોડ્યું નહીં તો દેડકો ભાગી ગયો. એમ આપણા દેડકાનો જીવ આપણે બધી ભાઈબંધી કરતા હોય ને, વાતાવરણ થાય એની સાથે આપણે એડજસ્ટમેન્ટ કરતા જઈએ, એ એડજસ્ટમેન્ટ કેવું કરતા જઈએ એની અંદર ખ્યાલ આવતો નથી, એમાં એમાં એક દાડો આપી આપ વિષય જાય છે. પછી બધો પેન્ડિંગ હિસાબ જે હોય તેનું થઈ રહે છે અને આગળ આપણી મુસાફરી ચાલતી નથી. એટલે આ વાત જે છે કે આપણને સમજાતી નથી, એટલે આપણે બધાનું કન્ડિશનિંગ કેવું છે કે જે આપણી ચારે બાજુનું જે વાતાવરણ
એની સાથે આપણે ટાયર કરતા છે, ભયમાંથી કરીએ છીએ, એટલે એ આપણને ખબર પડતી નથી. અને જયારે પાણી ઉકળવા મળે એટલે આપણા જીવની અંદર છેલ્લી અવસ્થા આવે ત્યારે આપણો દેહ પોતાને ફાટી ગયો. પણ આપણને સત્સંગ શું શીખવાડે છે? તો કે ભાઈ હવે થોડી છલંગ મારા, આપણે સમયમાં જઈએ છીએ, સત્સંગમાં જઈએ છું, દેડકા બહાર આવ્યું નહી તો મરી જઈશ, દેડકા બહાર આવ્યું નહી તો મરી જઈશ. આ દેડકો પાછો ગિલેટ ગયો, થોડીક વાર ધક્કા મળે, પણ આપણે તો આપ જ મજા આવે. પાછા આમથી આમ યુકેન માર ગા દેડકો. એ કેમ થાય છે કે આપણને એનું અનુસંધાન રહેતું, કે જ્યાં જ્યાં આપણે જીવ જોડ્યો, જ્યાં જ્યાં આપણે જીવ જોડ્યો, એ બધી જગ્યાએથી આપણે પાછા આવવાનું છે. એ વાતની દ્રઢતા આપણને થઈ નથી. એટલે આ એક બહુ સમજવાની વાત છે કે આપણે વાતાવરણ સાથે એ વાત આપ્યા ને એમાંથી પણ ખ્યાલ આવતો નથી. ખ્યાલ થયો એક વિવેક, વિવેક જેને આવે એને બહાર કૂદકો તરત મારી દે, પણ જેને વિવેક નથી એ કોઈ દિવસ કૂદકો મારતો નથી. આપણે કઈ જગ્યાએ ટાયર કર્યો તો કે કોળીમાં આપણે જીવ ક્યાં માંડ, કોળીની અંદર બધા કોળી જ રમે. કોક દાડો કથા આવે, જ્ઞાન થઈ જાય, પણ પાછી રમવા આવે તો કોળી રોજ છે. જેમ કશું ના મળે ત્યાં આગળ આપણો જીવ પાછો દેડકો મેં નાખ્યું. થોડી વાર કોઈ બહુ તાણ કરે એટલે એટલે હેણ સમય હેણ તો દેડકા ભાઈ થોડી વાર બહાર આવે, પણ ના મારે તો ફાટવાનું જ છે એટલે પાછો પાછો કોળીની અંદર. જ્યાં જ્યાં આપણે કોળી રમીએ છીએ ત્યાં શું છે, ત્યાંથી આપણી સાથે કોઈ બી વસ્તુ આવવાની નથી. જિંદગી ગુજર ગઈ આતે આતે. સ્મશાન કેટલું દૂર હતું? સ્મશાન બહુ જોર મારો તો 2 કિલોમીટર, એથી વધારે નહીં. પણ અહીંયા આવતા આવતા જિંદગી ગઈ ગયા તારી ગયા. તેની મંજિલ તો યહી હતી, બસ જિંદગી ગુજર ગઈ આતે આતે. 60-70 વર્ષ જે થાય, 60-70 વર્ષમાં જે બધા બધાના જઈ તરી જાણતા વાતા હોય બધા, તમે એનાલિસિસ કરો ખબર પડશે. 60-70 વર્ષનું સર્વાઈવ તો 90 ટકામાં પેલું જ આવે, પાપા હવા જ નથી, પાપા હવા જ નથી. એટલે એટલા સુધી પહોંચવામાં બસ જિંદગી ગુજર ગઈ આતે આતે. પછી અમે ક્યાં મિલા તુજે ઇસ જહાં સે, ક્યાં મિલા તુજે ઇસ જહાં સે, ખુદ અપનાને જરા દિયા તુજે જાતે જાતે. ચલો ક્યારેક તમને પૂછે છે કે ત્યાં આટલા બધા ધમા કર્યા જિંદગીમાં, અહીં આવ્યો આટલા સુધી જિંદગી જતી રહી, અને અહીંથી તને શું માન્યું કે ક્યાં મિલા તુજે ઇસ જહાં સે? તો કે છે ખુદ અપનાને જે તમારે કહેવાય આટલું મોટું મેળો ઉભો ના થાય, એટલે લાખો એ પેલો ખુદે જણાવે ખુદ આપનોને જલા દિયા તુજે જાતે જાતે, જતા જતા તને છોડ્યો નહીં, જતા જતા તને ખોટો મારતો. એ પણ બચ્યું મેળ્યું ને પાછળથી અડાના ગુલા મારી મારી તને નવરો કર્યો. એ જગ્યાએ આપણે જીવ જોડે કે આવું જ જવાનું. આપણે કોડિયે રમવું છે, આપણે સોનામોરમાં જવું છે, આપણે ચિંતામણીમાં જવું છે. આ 5 વસ્તુ વચનામૃત ની અંદર મહારાજે બતાવી. 5 વસ્તુમાં 24 દિવસ તમારે શું સિવાય તમારે જવું, કોડી રમવી છે, પૈસાની જરૂર છે, રૂપિયામાં જવું છે, સોનામોરમાં જવું છે કે ચિંતામણીમાં જવું છે, વાત આપણે નિશ્ચય કરવાનો. આ 5 વસ્તુ બતાવી તો એનો જો તમારી અંદર આ વિવેક આવ્યો તો ભગવાનના સ્વરૂપમાં મોહ થશે થશે ને થશે. આ વિવેક નહીં હોય તો ભાઈ કોડે તૈયાર જ છે આપણે, દેડકા ભાઈ રેડી. એટલે આપણે વિવેક નથી હોતો 10 વાર સમયમાં જાય તો એ પાછો કૂદકો મારી ગરમ પાણી પડે છે, પાછો ગરમ પાણી આવી જાય પાછો. આપણે રહેવાનું તો એ જ ને, પાછો છોડવાનું છે ને, આપણે આ છોડવાનું છે ને, એટલે પાણી પાછો આવીને પડ્યો. એમ આપણા જીવની અંદર જયારે વિવેક ઉદય થાય ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર તમને મોહ વ્યાપે. મોહ વ્યાપવા માટે આ બધી ગણમથલ છે. ભગવાનના સ્વરૂપમાં મોહ ક્યારે વ્યાપે? આ કોળીથી ચિંતામણી સુધીની જે પરિસ્થિતિ છે એને ત્યારે તમે સમજો તો તમને ભગવાનના સ્વરૂપમાં મોહ થશે, નહીં તો મોહ થવાનો નથી. અત્યારે લોકો જોબે જાય, બરોબર, અહીંથી વડોદરા જતા હશે, દૂર જતા હશે, સવારનો ઉપડે પીપી લઈ, હવે કેટલી બધી ઓપોર્ટ પોઝિશન કહેવાય, સવારનો ઉપડે
બધી વસ્તુ પાછું કરી અને સ્કૂટર કિક મારી જે ફેક્ટરી અંદર જોબ લાગી હોય તે ઉપડી જાય, એમાંથી એ પાછો થાકી ખુશ થઈને પાછો આવે. પણ એ ફેક્ટરીને છોડતા એવું કોઈ દિવસ આપણે એક અગિયાર થાય તો કિક મારી લઈ આવ્યા વડતાલ મંદિર માં આવ્યા કે આજે આપણે અગિયારસ છે, આખો દિવસ આપણે આત્મા આપણા આત્માના કલ્યાણ માટેનું બાજુ બાજુ એવું મંદિર માં કોઈ આવ્યું પણ ચિંતામણી જે છે એમાં આપણને મોહ થયો નથી. પહેલી લાઈન ઉદભવે ત્યારે ભગવાન ના સ્વરૂપ નું મોહ થાય. અવર પુરુષ ની આ સ્થિતિ છે, અવર પુરુષ ની આ સ્થિતિ છે. તમ વિના નવ ગમે કોઈ, આખી એક લાઈન એનાલિસિસ પર મૂકો, આપણે દાવ ટીકા કરી દેવો પડે. આપણો અહીં ડગો પડેલો નથી. અત્યારે તમને રોજે તાજ હોટલ માં રહેવાનું કેમ પેટ પડે કે રોજે તાજમહેલ માં તાજ હોટલ છે એમાં ઉતરો? ના ભાઈ ના, એનો તો હસબન્ડ ના લે આપણો. એમ આ જે પદ પહેલી લાઈન મોહની વાત આવી એમાં 90% દાવ ડિક્લેર કરી દે. કેમ? આપણે કોળીઓ હારી, આપણે પેલું બોઇલિંગ વોટર સારું, આપણે અંદર થી બહાર આવો એમ જ આવે બધા 90% આવે. પેલું મોહ આપણને ભગવાન નો થયો નથી. પણ એ ભગવાન ના સ્વરૂપમાં મોહ કરે છૂટકો, એ ના કરે તો તમારે બીજા જન્મ કરવો પડશે. પણ એમાં તમારો કોઈ ચોઈસ નથી, એના સિવાય તમારો કોઈ આરો નથી. એટલે ભગવાન નું સ્વરૂપ એનો મોહ થાય પછી શું થાય? તો કે અવર પુરુષ ની આ સ્થિતિ છે. ભગવાન ના સ્વરૂપ નો જયારે મોહ થઈ જાય પછી અવર પુરુષ ની આ સ્થિતિ છે. જેમ કોઈ રિલાયન્સ નો મેનેજર હોય, રિલાયન્સ ગ્રુપ હોય, એમાં બહુ મોટી પોસ્ટ પર હોય, તો એટલે જે હાયર પોસ્ટ વાળા માણસ હોય એને ધ્યાન ના આવે, એને ફેસિલિટી બધી આપે, ગાડી આપે, બંગલો આપે, નોટો આપે, બધું એને ભરી દે. પણ કામ દબાય એટલે એને એની અંદર જયારે નોકરી મજા એની અંદર મોહ થયો પછી એને અવર પુરુષ એટલે ઘરની જે પ્રાણી કહેવાય મારે જવું પડશે, ગમે આવી ઉભો હોય મારે આજે જવું પડશે, આજે આજે મીટિંગ છે. પેલો બેગિંગ રહે એને એ બેઠો એને પેલો ઉપાડે છે. કેમ? અવર પુરુષ ની આ સ્થિતિ. એ જયારે મોટી પોસ્ટ પર આવી ગયો પછી એને બીજી બધી વસ્તુ ની અંદર તાકાત મૂકી દે, એમ એને ભગવાન ના સ્વરૂપ ની અંદર મોહ થઈ ગયો. એ પછી અવર પુરુષ ની આ સ્થિતિ એને બીજા આકાર માત્ર એમાંથી એની આશા તૂટવા માંડે, ધીરે 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 તૂટવા માંડે. તમ વિના નવ ગમે કોઈ, તમ વિના નવ ગમે કોઈ. તો હવે આ વાત આવી, હવે અહીંયા આગળ વિલંબ મૂકજો. તમે દાખલા તરીકે હજ પડી આરતી કરી, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ બોલી લીધું, પછી ધૂને કરી ઓરડાનું પદે બોલ્યા, પછી બે બાય ત્રણ નું બોક્સ તૈયાર જ હોય સિરિયલ વાળો બરાબર, અડધો પોણો કલાક અહીંયા કરેલું હોય બરાબર, અડધો પોણો કલાક એવા પ્રમાણે એકાંતિક થઈ ગયું હોય. પણ જીવ પતે ચાલો પેલી સિરિયલ જોઈ લઈએ, આખી વાત કઈ ગઈ ક્યાં ભૂલ ક્યાં ગઈ? આપણે મોહ થયો, પણ મોહ કયો છે? એ સાચો મોહ થયો નથી. તમ વિના નવ ગમે કોઈ, એ જયારે આપણા જીવન ની અંદર આવે
ત્યારે એમાં શું કે આપણને ભગવાનના સ્વરૂપમાં સાચો મોહ થયો. જેને મોહ થયો ભગવાનના સ્વરૂપમાં એની વ્યાખ્યા શું, એનું બેરોમીટર શું? તો કે છે અવર પુરુષની આસક્તિ. જેમ જેને પતિવ્રતા સ્ત્રી હોય એને જયારે ભગવાનના સ્વરૂપનું અનુસંધાન થાય ત્યારે એ ભગવાનને પતિતુલ્ય માને. મીરાબાઈ હતી એને જયારે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થઈ ત્યારે એને શું કહ્યું, ગોવિંદો પ્રાણ હમારો રે, ગોવિંદો પ્રાણ હમારો રે, મને જગ લાગ્યો ખારો રે, મને મારો રામજી ભાવે, બીજો કોઈ નજરે ના આવે. જો વાત પતી ગઈ, ગોવિંદો પ્રાણ હમારો રે, મને જગ લાગ્યો ખારો રે. હવે અહીંયા આગળ આપણે પેડ પડે આપણે શું રૂપિયો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો સારો રે, ખારો નહી સારો, મને મારો ધંધો ભાવે રે, બીજું કઈ નજરે ના આવે રે. આપણે આવા આપણે પણ પૂછે હતા, મીરાબાઈ બધા પૂછે, પ્રેમાનંદ સ્વામી બધા પૂછે, જીવબાને બધા પૂછે, કેમ કે એને પેલી બાજુની સર્કિટ તોડીને જોડી ક્યાં આગળ ભગવાનના સ્વરૂપ ની અંદર જોડી. એટલે અંત્યનું સોળમું વચનામૃત એ જે કીધી ને કે જયારે એમ કે ભગવાનના સ્વરૂપ એની અંદર જયારે મોહ થાય ત્યારે શું થાય, તો કે અવર પુરુષની આસક્તિ છે. તમ વિના નવ ગમે કોઈ, તમ વિના નવ ગમે કોઈ કીધું એટલે કેટલી ઊંચી વાત થઈ આમાં. આવે નવાણ ટકા ડિક્લેર કરી દેતા ઉલટી આગળ જેવું થઈ ના ઉલટી થઈ ગઈ એ બધું બધું જે સ્વામી નારાયણ. તો ભગવાન નું સ્વરૂપ એની અંદર એના સિવાય તમારી વૃત્તિ ના જાય તો તમને ભગવાનના સ્વરૂપમાં મોહ થયો એમ કહેવાય. એટલે આ અઘરો વિષય છે, આ અઘરોમાં બોલવા બહુ મજા આવે એમ વસ્તુ, પણ એની આખર જયારે આપણે અંદરથી એનાલિસિસ કરીએ ત્યારે ખબર પડે કે આ ટ્રેક કેવો છે. એટલે આપણે જાણતા પૂછવાનું, આપણે કોડિયા રમીએ પછી પૈસા માયા, રૂપિયા માયા, સુનામણમાં આયા કે ચિંતામણી માયા. અપાય વસ્તુ 95 પહેલું એને લિંક જોડવાની જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં થઈ તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. જુઓ ક્યાંથી ક્યાં થાય, તો ભગવાનને મૂકીને બીજા અવતારના જાતા એને માને કરો, એને પૂજ્ય ગણે, એને રિસ્પેક્ટ આપે, પણ પ્રીતિ, પ્રીતિની જે વાત આવે તો પહેલા પહેલું આપણી મુશ્કેલી ક્યાં હોય કે જેનાથી આપણને ભગવાનનો યોગ થઈ જાય. એમાં સેજે સેજે એ થઈ જાય આપણને કે હમણાંથી હમણાં આશીર્વાદથી સુધી થયો એ સત્પુરુષ, એનો જયારે આપણો યોગ થાય એનાથી આપણું પ્રારબ્ધ બદલાઈ જાય, આપણું જીવન બદલાઈ જાય. એટલે એની અંદર તમને આપણું એક એટેચમેન્ટ થઈ જાય. એટલે અહીંયા આગળ એના પર ચોકી મારી, જેને પતિવ્રતાને જેવી પ્રીતિ બંધાણી તેને મોટા મોટા મુક્ત સાધુ તે સંગાતે પણ પ્રીતિ થાય. પછી કે છે પોતાના ઈષ્ટદેવ જે ભગવાન એના અવતાર એની સાથે પ્રીતિ થાય નહીં, કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેની સંગાતે પ્રીતિ રહે. જે આકાર કરો સ્વામિનારાયણ ભગવાનનો એમાં જ એની વૃત્તિ બંધેલી રહે. આ બહુ સેન્સિટિવ વાત છે, બહુ અઘરી વાત છે. શ્રીજી મહારાજના સમયમાં એક પ્રણાલિકા હતી કે જે
મોટેરા સાધુ હોય એના આસને નાના સાધુ જે હોય એ સવારે પૂજા કરીને પગે લાગવા જાય, એટલે પગે લાગીને જય સ્વામિનારાયણ કે, એવો એક શિરસ્તો. એટલે એક સ્વામી હતા પરમ ચૈતન્યાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી એમના આસને સવારે દર્શન કરવા ગયા. પરમ ચૈતન્યાનંદ સ્વામી જેને કુશળ કુંવર બાને સત્સંગ કરાયો ધરમપુરના, એ પરમ ચૈતન્યાનંદ સ્વામી. હવે સ્વામી મુક્તાનંદ સ્વામીના આસને ગયા. મુક્તાનંદ સ્વામી જે હતા શિયાળાનો સમય, ફૂલ શિયાળો, સ્વામીને ક્ષય રોગ થયેલો, એટલે જયારે પૂજા કરે તો શેર થોડું મોડું થાય અને એમની પૂજાની જોડે સગડી હોય, એને તો કફની પિયાલી ઠંડી ના થાય એટલે જોડે સગડી હતી, એટલે સગડી લાવતા જાય ભગવાનની પૂજા કરે. એટલે પેલા સ્વામી જે હતા પરમ ચૈતન્યાનંદ સ્વામી, કે મુક્તાનંદ સ્વામી ને પગે લાગીને દર્શન કર્યા, સ્વામી જય સ્વામી, તો કે જય સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામી કે સ્વામી બેસો, કે સ્વામી ત્યાં આગળ બેઠા. પછી સ્વામી એક વસ્ત્ર કાઢ્યું પૂજાની અંદર અને એ પેલા સ્વામી ને બતાવ્યું કે દર્શન કરો. તો કે છે સ્વામી શું છે આ? તો મુક્તાનંદ સ્વામી કીધું કે રામાનંદ સ્વામી હતા આપણા ગુરુ રામાનંદ સ્વામી, એમની કોપિંગ જે હતી કોપિંગ બાંધતા એનો આડ બંધ છે, ક્યાં બાંધે ઉપર પટ્ટા જેવું એ કોપિંગ નો આડ બંધ છે, કે એના દર્શન તમે કરો. એટલે સ્વામી તો પેલા સિનિયર કહેવાય, કોણ? મુક્તાનંદ સ્વામી. શ્રીજી મહારાજ ની અંદર માં 9 મહિના રહ્યા એવા સાધુ કહેવાય, અને પેલા તો પેલા સામાન્ય સાધુ કહેવાય. પણ એની વાત કહી છે કે તમ વિના લવ ગમે હોય, એને સ્વામી કે માફ કરજો, કે તો કે શું કે, તો કે અમારી ઉપાસના પતિવ્રતાની છે, અમારી ઉપાસના પતિવ્રતાની છે, એટલે કે હું શ્રીજી મહારાજ નું કઈ હોય તો આપો એને દર્શન કરું. જુઓ રામાનંદ સ્વામી કે જે શ્રીજી મહારાજ ના ગુરુ, એ રામાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી પેલો આગ નો બંધ આપ્યો, તો કે મહારાજ ની કઈ બી વસ્તુ હોય તો કે મને આપો. મુક્તાનંદ સ્વામી તરત કરંટ લાગ્યું, ચાલો આ વાત. હવે અહીંયા આગળ બે વસ્તુ આવે, કઈ? કે જે પેલા એકદમ જુનિયર સાધુ છે પણ એની નિષ્ઠા, એની સમજણ, એની તો કેટલી દ્રઢતા છે કે હવે મોટા સંત છે એને વાત કરે છે તો એની આપમાં આવતા નથી. એને રિક્વેસ્ટ થી એમ કે છે અમારી પતિવ્રતાની નિષ્ઠા છે શ્રીજી મહારાજ નું, કોઈ પણ પ્રસાદી નું વસ્ત્ર હોય તો આપો, એનું હું દર્શન કરું. મુક્તાનંદ સ્વામી જે વાત કરી તો એની હાઈટ છે, તો કા સ્વામી કે છે વાતમાં સત્ય છે, કે સત્ય લગી મેં ત્યાં રાખ્યું કે મારી એક આ ભૂલ છે, કે એ આડ છે તો કોપીનો એ પેલી સગડીમાં મુક્તાનંદ સ્વામી મૂકી દીધો. આ આપણો સંપ્રદાય, આપણા સંપ્રદાયનો આ ઇતિહાસ બોલે છે. બેવડી હાઈટ છે એ તો પીતળ અથવા આગળનું આવ્યું મને સમજાવે, ત્યાં કહી દે બીજો હોય રત્નાની વાર હોય એવું કે હવે અમે તો કેટલા મુક્તાનંદ દિવસ કેટલા આવી ગયા છે. પણ નહીં, સ્વામી જોયું કે ના આની વાતમાં કઈ સત્ય છે, એની વાતમાં કઈ ચિંતા છે. એ આપે છે સ્વામી કહ્યું કે પતિવ્રતાના જેની નિષ્ઠા હોય એને ભગવાન સિવાય એને બીજી કોઈ જગ્યાએ એની દ્રષ્ટિ જાય નહીં, એની વૃત્તિમાં ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ ઘૂસે નહીં. એ ક્યારે થાય? તો કે જ્યારે ભગવાનના સ્વરૂપમાં મોહ થાય ત્યારે તમારું અંતરકરણ થઈ જાય, તમારી બુદ્ધિ ફરી જાય, તમારો નિશ્ચયનો દ્રઢતા બદલાઈ જાય. અવર પુરુષની આસ તજી છે તમ વિના નવ ગમે કોઈ, ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ ગમે નહીં, એ કેટલી મોટી વાત કહેવાય. અત્યારે પિત્તળનું બેડું મૂક્યું હોય, તાંબાનું મૂક્યું હોય, ચાંદીનું મૂક્યું હોય, સોનાનું મૂક્યું હોય, તમે કઈ ઉઠાવો? સોનાનું દાન થાય બધા, તાંબાનું પિત્તળનું લે, પણ બરાબર છે, પણ પેલી વાત આવી તો હોનરનું શું આવે? કોઈ પેલા વાત આવે તારી કેમ આવે? આખો આડી બતાડે, આ રૂપિયો બતાડ્યો, સોનામણ બતાડી, ચિત્તામણ બતાડી, આપણે બીડું હારું કયું તાંબાનું ને?
તારા
અનંતપટી જન્મ થયા ત્યારે પુરુષોત્તમ નારાયણ ના સ્વરૂપ નો આપણને યોગ થયો. પણ બધા શું ખાતર ખાતા આગળનો ગામડો આવ્યો પોતાય ચલતાય એમ જ આવે. કેમ કે આપણને મહિમા નથી. જેમ બાર વર્ષે એકનો છોકરો આવે તમારે એની ફિલ્મ બદલી જાય. ઘરની અંદર બે દાડા આગળથી નાસ્તા થવા માંડે એમ આ છોકરો આ ભાવે આમ બનાવજો પેલું બનાવજો એના હારું ભાડ એનું શું લાયકી એનું વજન ચાલુ થઈ જાય. આપણે પછી જોવાનું કે આપણે માળા કરીએ છીએ પ્યાર છે નહીં પ્યાર નથી ક્રિયા થાય છે ફોર્માલિટી ચલતા શ્રી સાહેબ પાસે લખ્યું ત્યાં બેસા ચલતા આપણી પ્રકૃતિ પ્રકૃતિ એટલે આપણે જે વર્તીએ છીએ એ ભગવાન ની આજ્ઞા પ્રમાણે થાય છે કે નહીં એ પ્રકૃતિ આવી. ભગવાન ની આજ્ઞા નું અનુસંધાન રાખીને રોમાંચ કે રોમાંચ રોમાંચ આપણને થતો રોમાંચ થાય ખરો. અમુક જિંદગી ની અંદર એક બે વાર થાય કોઈ ઉકડી જાય તારો રોમાંચ થાય. જેમ તમે નોર્મલ વસ્તુ ખાતા હો અને પેણો ખાતા હોય પડે ને સાદી વસ્તુ રોજ દાળ ચાવી સા અને પેણો ફેર પડે ને એની અંદર કઈક જુદો ભાવ તમને આવે. એમ પંચવીસમી કોડીઓ રમવા જાઓ ત્યારે તમે તમે રીતે જે કરવા કરજો પણ જયારે ભજન કરવા જઈએ ત્યારે પેડા ખાવા જઈએ ત્યારે કઈક વસ્તુ બદલાઈ ગઈ એની ભાવ બદલાઈ ગયા એની વસ્તુ બદલે. એવી રીતના ભગવાન સ્વામિનારાયણ એની મૂર્તિનું જયારે દર્શન કરીએ એની મૂર્તિનું જયારે સ્મરણ કરીએ એની મૂર્તિનું જયારે ધૂન કરીએ એ વખતે યાર શબ્દ જે કીધો એ આવો જરૂરી છે. મીઠડા બોલાથી મૂર્તિ તારી તારી જે બોલીએ છે એની અંદર ભગવાન સાથેનો એક ભક્ત જતાઈએ છે. તારી શબ્દ બોલીએ ને એ તો તમારી કહીએ કોઈક માણસ તમારી કહીએ ખબર છે. રિસ્પેક્ટ વાળો માણસ હોય એને તમારી બોલીએ તારું ના બોલીએ પણ પ્રેમ હોય એને તારી કહી દઈએ. માં કેટલી મોટી હોય અને છોકરો કેટલો નાનો માણસ તારું જ કહે તું જ કહે પણ ત્યાં પ્રેમ છે નહીં કેસનો ડિફરન્સ છે નહીં એક પ્રેમનો સેતુ બંધાઈ ગયો. એમ ભગવાન સાથે એક તારી બોલીને ભગવાન સાથે પ્રેમ પ્રેમનો એક સેતુ કે આપણે બંધાવવાનું એની અંદર વાત કીધી સ્વામી એટલે મીઠડા બોલાજી મૂર્તિ તારી પ્યારા મેં ચિત્તમાં પરોવી. હવે જે ચિત્ત છે એની અંદર પરોવી દીધી છે. પરોવી શબ્દ આવ્યો એટલે પરોવું એટલે જેને હાર કરતો છે એમ એને ખબર પડે કે પરોવું શું. ભગવાનની જે મૂર્તિ એ નાકુ કહેવાય એમાં આપણી વૃત્તિ રૂપી દોરો એને પરોવાની વાત છે. પેલા દોરો જ નહીં પરોવાતો એટલે પેલું પરોવાની તો વાત જ ના આવે. પેલો દોરો જ પરોવાતો નથી એટલે પાછળ હાથ દુખાવી વાત આવતી નથી. પહેલા પહેલું સેટિંગ કરવું પડે. આમ તો પેલો ક્રિકેટ રમવા જાય તો આમ આમ કરે પેલો આગળ ઉપર ક્રીઝ લે એટલે પછી આવો બેટિંગ કરે. આપણે ક્રીઝ જ નહીં લેવાની ચાલુ પડી જવાનું જો અંદર બેઠો એવો. આપણે ભગવાન સાથે આપણો કોઈ સેતુ બંધાતો નથી. આપણે સીધા ચાલુ થઈ ગયા એટલે આપણું વજન પાછું પડે. એનું કારણ કયું કે પરોવાનો શબ્દ જે વાત કરે ત્યારે અમે ચિત્તમાં રોઈ ચિત્ત એટલે મન આવ્યું પછી બુદ્ધિ આવી એટલે પછી ચિત્ત એ આગળ ગયું. લોકર આવ્યું આ લોકર આવ્યું જેમ અત્યારે તમે ઘેરાવો તો બુટ ચંપલ ક્યાં કરો બહાર બહાર ને પછી પેલું પરચુરણ આવ્યું એ બ્રિજ ઉપર
वो ग्रहणिया कर गन्ना करे कल्याण तो देखा था रुपया आया भाई होना नहीं बंगड़ियो डायमंड के बदू गया ये तो 1100 को उठाई है लॉकर में जतू रे आलो लॉकर जायो तब कॉस्टियस कॉस्टियस वस्तु लॉकर में जती रे ये जीत के जाओ ये अब लॉकर पे यहां पर सुन भगवान तो तेरा रे भगवान का आकार प्यारा में चित्त में क्रोई जो भगवान में जो आकार या मूर्ति नु वर्णन करियो एने हूं क्या क्रोध छु क्या आंखों थी जो छु पहला पहली आंखों की मूर्ति नु दर्शन करियो પછી મનની અંદર એનું મનન કર્યું કે આ ભગવાન નો આકાર મારા હરોળ મંદિર ની અંદર મૂર્તિ જે છે હરિકૃષ્ણ મહારાજ ની પેલી આંખો ગઈ આંખો ગઈ પછી મન ગયું મંદિર ની અંદર આપણે જોઈએ તો કે આવો જ આકાર છે ભગવાન ની આંગળી આવી છે નાસિકા આવી છે આંખો આવી છે એ મનની અંદર એનું મનન થયું પછી બુદ્ધિ જે છે એની અંદર એક નિશ્ચય કર્યો કયો તો કે આ આકાર જે છે એ મને અંત સમય લેવા આવશે આ આકાર છે એ મને સ્વપ્ન કરનારો છે મારા દુઃખને હરનારો છે એવો બુદ્ધિની અંદર નિશ્ચય થયો પછી એ આકાર એ આપણા ચિત્તની અંદર ઠીક થયો બધી વસ્તુ ચિત્તમાં ઠીક કરી તમે અમથાનું બધા ઉપડે કે પહેલું ચિત્તની અંદર બધું ઠીક થઈ ગયું એટલે બધી જગ્યાએ આપણે ઉપડીએ છીએ કે ચિત્ત કે છે એ લોકરની જગ્યાએ ત્યાં આગળ ભગવાનની મૂર્તિ એને આપણે પરો એટલે પરોવાની અંદર એક એકાગ્રતા આવે જો એકાગ્રતા ના હોય ને હર પરવા જતો તો વાતો કરતો તરત કોઈ નીકળે બે ચાર જગ્યાએ હર પરવો તમે ને વાતો કરતો ના ધીરે વાતો નહીં કરે આમાં મત જવા દે છે કોન્સન્ટ્રેશન થી એ તો અંગૂઠા માં હટે જાય ટીકા બદલે કેમ તો કે પરવાની વસ્તુ છે જ્યારે પરવાની વાત આવે ત્યારે કોન્સન્ટ્રેશન અંદર જે કોન્સન્ટ્રેશન છે એની સ્થિરતા એ આપણી જરૂરી છે એ સ્થિરતા જ્યારે આવે તો આ બધી વસ્તુ પરવાય જે પરોવાની પ્રોસેસ એ મૂર્તિને પરોવા સત્ય સંકાઈ એન્ડ મીઠડા બોલાજી મૂર્તિ તારી પ્યારા મે ચિત્તમાં પ્રોઈ સહજાનંદ તારી મુખ જોઈ મન રહ્યું મૂર્તિ આ જે પદ પહેલા પહેલું આપણે મહિમા કે મો કેમ નથી થતો તો કે ભગવાનના સ્વરૂપનો મો નથી થયો મો કેમ નથી થતો કે પેલા પાંચ વિપ્રાંસ કોળી પૈસો રૂપિયો સોનામર અને ચિંતામણી એના લેવલ આપણને ખબર પડી નથી પછી એ મોહ થાય પછી તમારી ભાવદશા બદલાઈ જાય અવર પુરુષની આસક્તિ કમ વિના નવ ગમે કોઈ મીઠડા બોલાજી મૂર્તિ તારી પ્યારા મે ચિત્તમાં રોઈ આ ત્રણ લાઈન આજે આપણે સમજાઈ એને તમારે વાગોળવાની અને કે દર્શન કરતી ઘડી આ વસ્તુને તમે રિકોલ કરવાની તો એ દર્શન તમને અંદરથી આનંદ કરાવનારું થશે અંદરથી રોમાંચ કરાવનારું થશે તે તો વાળ ગુતેલા જ રહેવાના બસ દર્શન તમને વાળ ઉભા થાય તો અમર તમે કઈ ઘંટા તરત ચાલુ છે હમણાં આ આ લહેર છે હવે તમે તમે હાથ હટાડો કે ઝડપા આવે ને પણ પકડી રાખો કશું ના થાય મને આમાંથી કશું નહીં ડેડ થઈએ પકડી રાખે તો કરંટ આવતો નથી પણ અડધા 460 વોલ્ટ એટલે કે થોડે છેટોળીને આમ ઝડપો મારે એમ આપણું અંતકરણ આપણી બુદ્ધિ આપણું મન આપણી ઇન્દ્રિયો એને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો જેટલો દ્રઢ સંબંધ થાય એટલો આપણી અંદર એક ચાર્જિંગ થશે એ ચાર્જિંગ થશે પછી અંદરથી રોમાંચની અનુભૂતિ થશે જેમ આપણે રૂપિયાની નોટો ગણો એમાં ભાવદશા બદલાઈ જાય આમથી કોકની ગણવાની હોય તો બે જણા ગણવા લાગે એટલે તમે શું તમે મનવાનું હવે ગણવાનું ગમે બધા ને એમ પરસો ની લાવો ને એમ કે પાછો હવે એને તો પીસા જવાની નહીં પણ એ નોટમાં મેગ્નિટ્યુડ જ એવો એમ ના મનવાની તો ગણે બેઠો બેઠો કેમ કે એનો મહિમા ઉપર સર્વ વ્યાપક છે ભગવાન જેટલો જણો મહિમા વધે પણ એનું કારણ કયું તો કે મહિમા એને શેર થઈ ગયો એમ ભગવાન સિવાયના જેટલા બી તમે આકાર જોશો એ બધાનો નાશ થવા એનો કાળ ક્ષોભ કરી જાય પણ ભગવાન અને ભગવાનના મુક્ત આ બે નિત્ય છે એનો સંબંધ જેટલો ને જેટલો તમને વધારે રહે એટલું તમારી ચેતન તરફ તરફ વધારે ગતિ થશે એનાથી અંદર કઈ હિલિંગ થશે આ વસ્તુને જો ધ્યાનમાં રાખશો તો આપણે જે ભજન કરીએ એનો એક ફીડબેક તમને અંદરથી આવશે આજનું પદ અડધા પદ સુધી આપણે આવ્યા પણ આટલી ત્રણ લાઈન
આપણે સમજવા જેવી છે. નિષ્કુળાનંદ સ્વામી નો આ પદ પહેલા પહેલી મેં વાત કરી, જ્ઞાન એટલે સ ઈચ્છત એ જુએ છે કે તે તે તો બહુ દૂર છે, પણ તેમાં આપણે પડવાનું, આપણે યુમાં જવાનું. આ અને યુ, આ અને યુ, આ અને હિ નહીં, આપણે આ અને યુની જ વાત કરી. હું અને તું, હું અને તું બે વસ્તુ આવે તો એનાથી ભગવાનની સાથે તમારો ગરોબો થશે, ભગવાનની સાથે સ્નેહ થશે. ભગવાનને તમે તું કહેશો તો એનાથી તમારી પ્રેમનો એક બ્રિજ બંધાશે, પ્રેમનો એક સેતુ બંધાશે. એનાથી આખી વાત બહુ જુદી બને. જેમ બ્રહ્માનંદ સ્વામીને પત્રા ના મળ્યા મોડી મંદિરમાં, કેટલી કાળજી દીધી, કેટલી તમે જેના ધર્મ જવાનું લખો મારું આમ તેમ બધું બહુ બોલ્યા બ્રહ્માનંદ સ્વામી. પછી મહારાજે દર્શન દીધા અને કે મહારાજને વાત કરી, દર્શન દીધા અને પછી પેલા પત્રા બતાવ્યા તો કે છે મહારાજ કે તમને મેં તો બહુ આગળ ભાડ્યા કર્યું, પણ કે તે પ્રેમમાં ભાડ્યું બહુ સારું લાગ્યું, મેં તો એક્સટેન્શન કર્યું. પણ વાત કઈ છે કે એ પ્રેમ નો નાતો એ ભગવાન સાથે એ પ્રેમ એ બહુ અગત્યમાં અગત્યની વસ્તુ છે. પ્રેમ તો આપણે લગતા જોઈએ છીએ, પણ પ્લગ ફેરફાર કરવાનો છે, પ્લગન બદલવાનો, ખાલી આ પ્લગ માં ક્યાં પ્લગમાં વાયર કરવાનો, બાકી એ શીખવા જવાનું નથી. બધે પ્રેમ કરવો છે વધારે, પણ સાચી ડિરેક્શન વધારે પ્રેમ થાય તો તમને ભગવાનના ધામ ભેગા કરી દે. આ વાયુને આમના આમ કરે એવો પ્રેમ ભગવાનના સ્વરૂપમાં કરવાનો છે. ભગવાનની મૂર્તિ સામે જયારે જોઈએ, દર્શન કરીએ, ભજન કરીએ, ત્યારે મીઠડા બોલાજી મૂર્તિ તારી પ્યારા મેં ચિત્તમાં રોઈ, સહજાનંદ તારું મુખ જોઈ મન રહ્યું મોહી. મનનો અંદર જે મોહ છે એની દિશા જયારે બદલાય અને ભગવાનના સ્વરૂપમાં થાય ત્યારે તમારે સવાલ જોવાનું કે તમે તમારી ગાડી રાઈટ ટ્રેક પર ચાલે છે. પણ એના સિવાય બીજી બધી ગાડીઓ ફરાતી હોય સમજવાનું કે આપણે શું લર્નિંગ લાયસન્સ વાળા લર્નિંગ વાળો હોય એ લર્નિંગ માં જ રહે. પછી મળતા સુધી આપણે આ લર્નિંગ એલ ગાડીને પેલું ડ્રાઇવિંગ પાકું લાયસન્સ લેવાનું હોય. થયું ભગવાનના ધામમાં આપણે જવાની પાત્રતા એ જયારે થાય એ ક્યારે થાય તો કે ભગવાનના સ્વરૂપમાં જયારે મોહ થાય તો આ વસ્તુ આપણી તરફ બની નહીં જાય. અનુ એક આપણે અનુસંધાન કરવાનું તો આજે તમને મેં મોહની વાત સમજાવી કે આ પદને સમજવા જેવું આ પદ છે. એની ત્રણ લાઈન જો આપણે વિચારીએ, મનન કરીએ, એને વાગોળીએ તો એ તમને અંદરથી બહુ બળ આપનારી વસ્તુ છે. એ આટલું આ આજની કથાનો પ્રસંગ થયો. બીજું આજે આવવાનું નિમિત્ત જે છે એ આ મંદિરનું આપણે કંઈક ને કંઈક કરવું છે, જીર્ણોદ્ધાર, એને સરસ જીર્ણોદ્ધાર કરવાનો છે, સારું કરવાનું છે, એના માટેનો આ પ્રોગ્રામ કરેલો છે. પણ એ પહેલા બધાએ પોતાના અંતઃકરણનો જીર્ણોદ્ધાર કરવો પડશે. અંતઃકરણનો જીર્ણોદ્ધાર થયો, જીર્ણોદ્ધાર મંદિરનો થાય પણ અંતઃકરણનો જીર્ણોદ્ધાર થવો જોઈએ. પાછો એટલો જીર્ણોદ્ધાર થયો એટલો જ મંદિર સારું રહે. 1500 છોકરા એવા તૈયાર કરવાના, એને બે રવિવાર સોંપવાના, એ બધું નક્કી કરીશું. પણ આ કહી રાખું તમને, કહ્યું તો કે આ મંદિર જે છે આમ બહુ મોટું મંદિર બાંધેલું છે, ઘનશ્યામ ભાઈ કયા ખૂણા શું બાંધેલું ખબર જ ના પડે. એ દર રવિવારે બદલાતું એટલું, પણ જુદી જુદી ટીમ હોય અને જુદી જુદા સમયે જુદા જુદા જગ્યાને ટાર્ગેટ કરવાની અને મંદિરને ચોખ્ખું રાખવાનું. મંદિર ચોખ્ખું રહેશે એનાથી ભગવાન આપણા પર પ્રસન્નતા થશે. આપણી ઇન્દ્રિયો, આપણું મન એ મંદિરની અંદર જોડાય તો જ આપણો જીવ મંદિરની અંદર જવાનો છે. નહીં તો અહીંથી રૂપિયો ગગડાઈ પાંચ આમ આમ કરી તો બધા ના આવડે છે. પણ એનું ફળ પેલા જેટલું ના થાય. કહ્યું કે જે એનું મન અંદર રેડે, એની ઇન્દ્રિયો અંદર રોડે, એનો જીવ અંદર જોડે, એના માટેની આ વસ્તુ છે. મંદિર જે છે એ આપણી જાતને ઉજ્જવળ કરનારી વસ્તુ છે, જાતને ઊંચી લઈ જનારી વસ્તુ છે. એને ચોખ્ખું રાખવાનું, એને સાફ સુથરું રાખવાનું. આ એક જણની વસ્તુ નથી, આ બધાની વસ્તુ છે. એટલે ત્રણ વસ્તુ છે, એક મારું, બીજું અમારું અને ત્રીજું આપણું. એક મારું એટલે મારા મતલબ બીજું કોઈ આવે જ નહીં, પછી અમારું એટલે આઠ દસ જણા આવે અને અમારું કઈ. આપણું જે આવે આખી વસ્તુનો વ્યાપ વધી જાય. આ મંદિર છે આપણું, ઘર જે છે એ અમારું, આ મોબાઈલ છે મારું,
પકડવા જેવી વાત છે. સંજાવન સ્વામી મહારાજ.